મહેસાણા જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ સંભાળતી વ્યક્તિ જ કરોડોનું ફુલેકું ફેરવી નાખતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. તો આજે તેને એકાઉન્ટ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં હાજર થતા પોલીસને રાહતનો દમ મળ્યો હતો. જોકે કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે હાલમાં તેની પાસે કોઈ રકમ ન મળી હોવાનું જાણવા મળ્યું છે. 1.5 મહિના અગાઉ બોગસ ખાતા ખોલાવી ભૂતિયા સાગરીતો ઉભા કરેલા રૂપિયા 2.90 કરોડની ઊંચે અપાતા અછડવાના કૌભાંડમાં મુખ્ય હિસાબી અધિકારી એસએમ ત્રિવેદી અંતે મહેસાણા એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયો છે. એ ડિવિઝન પોલીસે એસએમ ત્રિવેદીની ધરપકડ કરીને મહેસાણાની કોર્ટમાં રજૂ કર્યા હતા. મહેસાણાની કોર્ટે ત્રિવેદીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેથી એ ડિવિઝન પોલીસે ત્રિવેદીની પૂછપરછ કરી છે. મહેસાણા જિલ્લાના ઉચ્ચ આપત પ્રકરણમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણા જિલ્લા પંચાયતના 5 કર્મચારીઓ સહિત નવી શુમો સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે કનૈયાલાલ પટેલ તેમજ મુખ્ય હિસાબી અધિકારી એમ બે ઈશમોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વપૂર્ણ એ છે કે 1.5 મહિના અગાઉ મહેસાણા જિલ્લા પંચાયતને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલા નાણાંનું આયોજનપૂર્વક ઉછાપત કરવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. 3 તબક્કામાં ષડયંત્ર આચરીને રૂપિયા 2.90 કરોડની ઉછાપત કરવામાં આવી છે. આ કેસમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે ધરપકડનો દોષ શરૂ કર્યો છે. આજથી 55 દિવસ પહેલા જિલ્લા પંચાયતમાં જે ઉછાપતનો કેસ દાખલ થયેલ છે તે ગુના સંબંધે સૌપ્રથમ જે ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલ છે તે કનૈયાલની ધરપકડ આ ગુનામાં કરવામાં આવેલ છે. એ કનૈયાલની ધરપકડ બાદ મજકુર આરોપી હાલ જેલ હવાલે છે. ત્યારબાદ મુખ્ય આરોપી ક્લાસ વન અધિકારી હિતેશભાઈ મધુસૂદન ત્રિવેદી કે જેઓ ક્લાસ વન અધિકારી છે અને જિલ્લા પંચાયતમાં મેઇન એકાઉન્ટની શાખા સંભાળતા હતા, તેઓ દ્વારા કુલ જિલ્લા પંચાયતમાંથી 2 કરોડ અને 90 લાખ જેવી માતબાર રકમની ઉચાપત થયેલ છે. તે બાબતે ગઈકાલે નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ તેઓ સરેન્ડર થતાં તેઓને ગઈકાલે 16:15 વાગે 3 અટક કરી અને ઉચાવત બાબતે તપાસ તેઓને પૂછપરછ કરી કોણ કોણ મતદાર કરેલ છે, ઉચાવત કેવી રીતના કરેલ છે તે બાબતની હાલ કાર્યવાહી ચાલુ છે. આ ગુનામાં ઉચાવત કેવી રીતના થઈ, ઉચાવતમાં અન્ય કોઈ મતદારી કરેલ છે કેમ, ઉચાવતના નાણાં કઈ કઈ જગ્યાએ વાપરેલ છે અને 55 દિવસ સુધી મજકૂર આરોપી કઈ જગ્યાએ કોની સાથે શું વાતચીત કરેલ છે, ક્યાં આશરો લીધો છે તે બાબતે તપાસ કરવાની બાકી છે. એટલે હવે સર આરોપીને ક્યારે રજૂ કરવામાં આવશે અને એના રિમાન્ડ માંગવામાં આવશે કેમ? આગામના આરોપીને અટક કર્યા બાદ પોલીસ કસ્ટડીનો સમય પૂરો થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડી માટે રિમાન્ડ માટે આજે રોજ આશરે 4 વાગે રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ છે. ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મહેસાણા.